પ્રતાપનગર આવાસ યોજનાની અંદર આડેધર પાણીના કનેક્શનો કરાતા પાણી લીકેજ થતા નજીક આવેલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણીનો ભરાવો થતા વિવાદ સર્જાયો હતો. શહેરમાં પાલિકા તંત્ર પ્રાથમિક સગવડ પાણીના યોગ્ય વિતરણ મામલે પણ નિષ્ફળ નીવડ્યું છે. પ્રજા જેના કારણે પરેશાની ભોગવી રહી છે. પ્રતાપનગરથી ડભોઈ રોડ ઉપર આવેલ યમુના સિટી કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં છેલ્લા 4 વર્ષથી પાણીનો ભરાવો થતા તેઓને મુશ્કેલીઓ ઉદભી રહી છે. તપાસ કરતા યમુના સિટી કોમ્પ્લેક્સની પાછળ આવેલ કસ્બાવુડા આવાસ યોજનામાંથી પાણીની લાઇન લીકેજ થઈ યમુના સિટી કોમ્પ્લેક્સના બેઝમેન્ટના પાણીમાં ભરાવો થતો હોવાની વિગતો સામે આવી હતી. ખોદકામ કરતા વુડામાં તેમણે પાણીની લાઇનોમાં આડેધર જોડાણના કારણે પાણીની લાઇનો લીકેજ હોવાની માહિતી સામે આવી હતી, જેના કારણે કોમ્પ્લેક્સ અને વુડાના રહીશો વચ્ચે અવારનવાર વિવાદ થાય છે. પાલિકાએ 4 લાઇનો નાખી છે, જેમાં જોડાણ કરી મોટરથી પાણી ખેંચતા વિસ્તારમાં પ્રેશરનો પ્રશ્ન પણ ઉદ્ભવ્યો છે. સરકારી આવાસ યોજનામાં રહીશો પણ પાણીની ગંદકીની સમસ્યાને લઈને પણ તેઓ દ્વારા પોતાની વ્યથા ઠાલવી હતી. લોકોએ જણાવ્યું હતું કે આના કરતાં તો અમે કારેલીબાગ વિસ્તારમાં પોતાની રીતે ઘરોમાં રહેતા હતા, તે યોગ્ય હતું. અહીં પાણી ગંદકી રોજગારની પણ અમને સમસ્યાઓ છે. આ મુદ્દે સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા જણાવ્યું હતું કે કેટલાક સ્થળોએ રહીશો પોલિસીને ફોલો કરતા નથી, જેથી લાઇન લીકેજ થાય છે. આવા મામલે પગલાં પણ લેવાશે અને લોકોને પણ અપીલ કરી હતી કે નીતિ અનુસાર પાણી મેળવે, જેથી આવી સમસ્યા ન સર્જાય. મહાનગર રહીએ છીએ, ઉડાના મકાનમાં પાણીની તકલીફ છે અમારે. આ કેટલાય વખતે પાણીની તકલીફ છે. હવે અમારે પાણી જરા શાંતિ થઈ છે તો હવે પાણી બંધ કરવાનું કહે છે, તો અમે પાણી કઈ પછી લેવા જઈશું? લાઇનો અમારે પાણી માટે ખોદી પડી. હવે મોટી લાઇન હતી તો બધા પાઇપો જોડી છે. હવે સરકાર પૈસા લે છે, ઘર વેરો બધું લે છે, પણ કઈ અમને સુવિધા હાલતી નથી. ના ભાઈ, અમે તો ભરીએ છીએ, જે નહીં ભરતા હોય એ નહીં ભરતા હોય, અમે તમારી રીતે અમે ભરીએ છીએ. અમને પાણીની અમને વ્યવસ્થા જોઈએ પાણીની. ના રહેવાયા ને, ત્યાંનું પાણીની વ્યવસ્થા જ નથી. આ તો અમે લાઇનો લઈ લઈને પાણી માટે કર્યું. હું કશાની પણ વ્યવસ્થા નહીં અહીંયા ઘડી. જો કચરા પેટી બધું ગંદકી તો જુઓ તમે, રાત્રે મચ્છર હોય અમને નહીં ઊંઘવા દેતા. બોલો, અમારે તો પાણીની માંગણી છે. અમે પાણી માટે અહીં રોડ ઓરંગીને આવવાનું. અમારે પાણી હશે તો જીવીશું ને. અમારે તો છે ને, જઈ ઝૂંપડા હતા ને કારેલી બાગમાં, એ અમારા હારા હતા. અને અહીંયા ઘડી લાઈને નાખ્યા, નહીં ધંધો નહીં કશું નહીં, ઠેઠ કારેલી બાગમાં અમારે જવું પડે છે. શહેરમાં જે પ્રકારે વિસ્તાર વધતો ગયો છે, એમાં સેવા વસ્તી હોય કે નગર હોય કે અન્ય જે પણ રહેવાસી રહેણાંક ધરાવે છે અથવા અન્ય વિસ્તારમાં પાણીની જરૂરિયાત ચોક્કસ રહેતી હોય છે. અને એવા સંજોગોમાં કોર્પોરેશને નીતિ નિયમ પણ બનાવે છે. એ નીતિ નિયમ મુજબ જ્યાં નગરો છે, આવાસો છે, સેવા વસ્તી છે, એમાં કેટલીક જગ્યા ઉપર પોલિસી આધારિત આવા કનેક્શન આપવામાં આવે છે. કેટલીક જગ્યા ઉપર હજુ પણ કેટલાક જે વિસ્તારના રહેવાસીઓ છે એ લોકો જે નીતિ છે એને ફોલો કરતા નથી, અને એ નીતિ ફોલો ન થવાના કારણે ત્યાં ઇન્ટરનલ લાઇન્સ જે હોય છે એ ક્યાંક ઇલેક્ટ્રિકના પાઇપના પ્રકારના જે વેહિકલ્સ છે એ સિસ્ટમથી લેતા હોય છે, સાધનથી લેતા હોય છે. એના કારણે ક્યાંક હેવી વેહિકલ્સ અથવા અન્ય કારણથી એ લાઇન્સ બ્રેક થાય છે અને ગંદુ પાણી લોકોને પીવામાં પણ જતું હોય છે. આવા સંજોગોમાં ચોક્કસ આ કાર્યવાહી અમારા દક્ષિણ ઝોનમાંથી થઈ રહી છે. એના ઉપર ક્યાંક એવી જે ગેરરીતિ છે એ માલુમ પણ પડી છે. આવનાર સમયમાં એક નીતિ સાથે જે નક્કી થયેલ વાત છે એમાં પાણી કનેક્શન મેળવે તો વધારે સારું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.